ગઈકાલે એક અજબ બીના બની ગઈ હું અને મારી પત્ની સાંજે નોકરી વ્યવસાય થી નવરાશ લઈ કબાટમાં જૂની પુરાણી વસ્તુઓ કાઢવા બેઠા બાળપણ થી કોલેજ સુધીના જે હું ભણ્યો હતો એ મારે હાથે લાગ્યા આમ તો મને એવો સંગ્રહ ઘણો ગમે એટલે ઘણું ખરું રહેવા દીધું હતું જિજ્ઞાસાવાશ હું દરેક વિષયના પુસ્તકો ઉઠલાવતો હતો કે જોઉં તો ખરો હું શું શું ભણ્યો છું પણ એક સવાલ મારા મનમાં ઉદ્ભવ્યો અને રાત આખી જાગીને દરેક પુસ્તકો વાંચ્યા મારા મનમાં સવાલ એ હતો કે દરેક પુરુષ અને સ્ત્રી એકબીજાના માટે અજાણ્યું વ્યક્તિત્વ છે એની સાથે એવું તો કયું પરિબળ છે કે જે પતિ પત્ની તરીકે આખું જીવન વિતાવી દેશે બસ આ સવાલનો જવાબ હું દરેક પાઠ્યપુસ્તકમાં શોધતો રહ્યો પણ ક્યાંય મળ્યો નહીં આખરે એમાં સવાર થઈ ગઈ અને કંટાળીને એ પુસ્તકો મેં એક બાજુએ મૂકી દીધા અને અચાનક મારી નજર મારી પત્ની પર પડી જે આંખો બંધ કરીને સૂતી તો હતી પણ હકીકતમાં જાગતી પડી રહી હતી કુતૂહલવશ એણે પૃચ્છા કરી કે આ પુસ્તકોમાં તમે એવું તો શું શોધતા હતા કે આખી રાત જાગતા રહ્યા આમ જોવા જાવ તો એ રાત દરમિયાન એ પણ જાગતી રહી હતી અને મારા પ્રત્યેક હાવભાવ એ જોઈ શકતી હતી આખરે મારા હૃદયનો ભાર હળવો કરવા મારા મનમાં ઉદ્ભવેલા પ્રશ્નને એની સમક્ષ રજૂ કર્યો અને જે જવાબ એ પુસ્તક ન આપી શક્યા એ જવાબ મારી પત્નીએ ચપટી વગાડતા આપી દીધો મારી પત્નીએ મને જણાવ્યું કે પત્ની એક એવું વ્યક્તિત્વ છે પુરુષ માટે કે જે એનાથી બિલકુલ અજાણ્યું છે અને દરેક પત્ની માટે પણ આમ જ હોય છે છતાં પણ બે જણ વચ્ચેનો જે પ્રેમનો સેતુ છે એ અજ્ઞાત મનમાં રહેલી એવી આંખો છે જે પત્ની હંમેશા પત્ની માં ક્યાંક ને ક્યાંક પોતાની માની છબી જોતો હોય છે જે તેની સાર સંભાળ રાખે એને દરેક ઈચ્છાઓને માન આપે એના પરિવાર સાથે જોડાયેલી રહે અને બીજી તરફ પત્ની એના પતિ માં એનું સર્વસ્વ એટલે કે એના પિતાની છબી જોતી હોય છે બસ આ જ પરિબળ છે કે જે પુરુષ અને એક સ્ત્રી એકબીજાના માટે અજાણે હોવા છતાં આખું જીવન એકબીજાની સાથે પતિ પત્ની તરીકે વિતાવી શકે છે એક રોજિંદી બાતનું ઉદાહરણ લઈએ તો ક્યારેક શાક દાળ પહેરવેશ આમાં આપણે જ કમેન્ટ કરીએ છીએ કે આજે ટેસ્ટ બિલકુલ મમ્મીના હાથ નું ખાતું હોવું એમ લાગે છે સાડી તને મમ્મી જેવી સૂટ કરે છે વગેરે અને કેટલીક વાર પત્ની પણ કમેન્ટ કરે છે કે તમારી આ આદત બિલકુલ મારા પપ્પા જેવી જ છે તમે આમ કર તો પપ્પાને પણ આવું ગમે છે વગેરે આ ખાસ એક નોંધપાત્ર બાબત છે કે પુરુષ અને સ્ત્રી બંને એકબીજાના માં પરોક્ષ રીતે અજ્ઞાત અવસ્થામાં પોતાના મા બાપ ને જુએ છે પુરુષ હંમેશા એની માતાની નજીક રહેલો હોય છે અને સ્ત્રી એના પિતાની તો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ મુજબ આ હકીકત ઘણી બધે અંશે શક્ય છે